હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીએમ પટલ સ્કૂલ આઈ એમ કોરિંગ અ નવીન આપણે લેંગ્વેજ ફંક્શનની અંદર આગળનો ટોપિક જોઈ એક્સપ્રેસિંગ ચોઈસ અથવા એક્સપ્રેસિંગ પ્રેફરન્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ ચોઇસ હોય સોઈંગ ચોઇસ હોય કોઈ પણ હોય આપણે આ ટોપિકમાં સૌથી મહત્વની બાબત એક્સપ્રેસિંગ ચોઇસ અને આ બે બાબત ધ્યાનમાં લેવાની છે વુડ રાધર ધેન વુડ રાધર ધેન બેમાંથી એક બાબત મહત્ત્વની વસ્તુ બને છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કે ક્રિયા કરવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે કોઈ બે બાબત હોય બે કાર્ય હોય બેમાંથી એકની પસંદગીની વાત છે ચોઇસ મિસ પસંદગી કરવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે આ બેમાંથી મને વધુ પસંદ આ છે આઈ વુડ રાધર રન ધેન વોક ચાલવું એના કરતા કે ચાલવાને બદલે દોડવું હું વધારે પસંદ કરું છું

પૂછવામાં આવે તો આજ આવે છે એક્સપ્રેસિંગ આલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર નાઈધર નોર એ અલગ છે એલ્ટરનેટ અથવા એલ્ટરનેટિવ ચોઇસ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા માત્ર ઓફરિંગ ચોઇસ એક્સપ્રેસિંગ ચોઇસ કોઈ પણ વાત આપવામાં આવેલી હોય મેકિંગ ચોઇસ જ્યારે બે બાબત હોય તેમાં એક વધારે ઈચ્છા વ્યક્ત કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ખાસ કરીને આ બાબત ધ્યાનમાં લેવાની ભાગ્યે જ કોઈ આ પ્રકારના વાક્ય આપણને જોવા મળે છે તો આ એક બાબતને ધ્યાનમાં લઈ તો સબ્જેક્ટ વુડ રાધર વુડ પછી વિવન આવે ધેન પણ અહીંયા પણ વિવન જ આવે છે આગળ પાછળ ની વિવન હોય અહીંયા ક્યારેક કર્મ આપવામાં આવેલો હોય ક્યારે કર્મ આપવામાં આવેલ હોય સાથે કર્મની સર એપલ ને ખાવાનું વધુ પસંદ કરું છું આ રીતનું વાક્ય હોય પણ અહીંયા વિવન રાધર માત્ર આ ટોપિકમાં વિદ્યાર્થી મિત્ર એટલું યાદ રાખો એક્સપ્રેસિંગ ચોઈસ

કાની સાથે આપણે એને લઈ છીએ તો વુડ રાધર ધેન સૌથી વધુ યાદ રાખવું મહત્વનું છે હવે આપણે એના એક્ઝામ્પલ લઈ હું એમ કહું આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ ધેન વોચ ટીવી ટીવી જોઉં એના કરતા હું ક્રિકેટ વધારે પસંદ કરું છું વુડ રાધર ધેન આવ્યું આ વર્બ આવ્યું અહીંયા વર્બ આવ્યું આ ઓબ્જેક્ટ આવ્યું આ ઓબ્જેક્ટ આવ્યું ધેનની આગળ પ્લે વિવન પાછળ વોચ વિવન આવ્યું આને આપણે બીજી રીતે વાક્યને લખી કે આઈ વુડ પ્રિફર પ્લેઈંગ પ્લેઈંગ ક્રિકેટ ટુ વોચિંગ ટીવી તો એવું કહી શકાય કે અહીંયા વુડ પ્રિફર સાથે ટુ આવ્યું ટુની આગળ પાછળ આઈએનજી આવે છે મસ્ટ બી કેરફુલ નેક્સ્ટ આજ વાક્યને આપણે થર્ડ રીતે જોઈ વુડ પ્રિફર વુડ પ્રિફર ટુ પ્લે ક્રિકેટ રાધર દેન વોચ ટીવી ટીવી જોવી એના કરતાં વધારે પસંદ કરે છે અહીંયા વૂડ પ્રિફર આઈ ટુ જ્યારે વુડ પ્રીફર ટુ આવે ત્યારે પાછળ રાધર દેનનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વુડ પ્રીફર આવે ત્યારે આઈએનજી ટુ આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે પણ આપણે તો હમણાં જ કીધું કે આપણે અત્યાર સુધી મોટા ભાગે બોર્ડે પૂછ્યું હોય તો આની અંદર આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ ટીવી એનો ઉપયોગ કરવામાં આવે છે આપણે હવે બીજી વાક્યને આપણે જોઈ હું એમ કહું રવિ વુડ રાધર ટેક ધેન ગોઆઉટ બહાર જવાને બદલે આરામ કરવાનું વધારે પસંદ કરે છે વુડ રાધર દેન આ વાક્યને બીજી રીતે લખી રવિ વડ પ્રિફર ટેકિંગ રેસ્ટ ટુ ગોઆઉટ તો આપણે અહીંયા પ્રીફર અને ટુને ધ્યાનમાં લઈ

અહીંયા રાધર દેન આવ્યું આગળ વુડ પ્રિફર ટુ આવ્યું આપણે એક જ વાક્યને ત્રણ રીતે લખી શકાય તેની આપણે ચર્ચા કરી મહત્વની બાબત એ છે કે વુડ રાધર વુડ પ્રિફર ટુ વુડ પ્રિફર ટુ રાધર ધેન ત્રણ નો ઉપયોગ કરવામાં આવે છે હવે માત્ર આપણે આ પ્રકારના વાક્ય જોઈ આઈ વુડ રાધર ટીચ ઇંગસ દેન ગુજરાતી હું ગુજરાતી કરતા ઇંગ્લિશ ભણાવવાનું વધારે પસંદ કરું છું વુડ રાધર દેન ફોર માય ફાધર વુડ રાધર હોમ દેન એટ હોટલ મારા પિતા હોટલ કરતા ઘરે વધારે જમવાનું પસંદ કરે છે આવું કહી શકાય નેક્સ્ટ માયા વુડ રાધર દોડવા કરતા હોમ અને એટ હોટલ મોટા ભાગે આ પ્રકારનું જ વાક્ય પૂછવામાં આવે છે ફરી એક વખત વુડ રાધર ધેન આપણા મગજમાં હોવું જોઈએ એક્સપ્રેસિંગ ચોઈસ એલ્ટરનેટિવ ચોઈસ સાથે મિક્સ ન થઈ જાય મસ્ટ બી કેરફુલ હવે એક્ઝામની અંદર કઈ રીતે પૂછવામાં આવે તેની આપણે ચર્ચા કરી એક્ઝામ ઓરિયેન્ટેડ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન ફંક્શનને આઈડેન્ટિફાય કરવાનું છે આપણે ઓળખવાનું છે જે અલગ અલગ રીતે આપવામાં આવેલા હોય છે એમાંથી આપણે કયું આપવામાં આવેલું ફંક્શન છે એ જોઈ કાવ્ય વર્ડ રાધર રાઈટ હોમવર્ક ધેન વોચ ટીવી કાવ્ય ટીવી જોવા કરતાં તેમનું હોમવર્ક લખવાનું વધારે પસંદ કરે છે તો આપણને ખ્યાલ આવી શકે છે કાયા વુડ રાધર ધેન આવ્યું અહીંયા વિકલ્પ આપવામાં આવેલા હોય કે મેકિંગ સપોઝિશન એક્સપ્રેસિંગ પર્પઝ એક્સપ્રેસિંગ ચોઈસ અને ડી હેબિચ્યુઅલ પાસ્ટ તો આપણને ખ્યાલ આવે કે સપોઝિશનમાં એઝિફ સર્વનામ વેર ફરજિયાત આવે નથી પર્પઝ ની અંદર ઇન્ફિનિટીવ આવે ઇન ઓર્ડર ટુ આવે વિથ વ્યુ ટુ આઈએનજી આવે ફોર આઈએનજી આવે સો ધેટ ઇન ઓર્ડર ધેટ નથી હેબિચ્યુઅલ પાસ્ટ માં યુઝડ ટુ આવે નથી વુડ રાધર ધેન વાક્યમાં આપવામાં આવેલું છે એને અનુસંધાને આપણે જવાબ બી સિલેક્ટ કરી સકી હવે એક્ઝામ ની અંદર 4 માર્ક ની અંદર પૂછવામાં આવે તો રિસ્પોન્ડ ટુ ધ ડાયલોગ ડાયલોગના સંદર્ભમાં જે પૂછવામાં આવે તેની આપણે ચર્ચા કરી તો આપણે વાક્ય નંબર એક લઈ માયા ઓહ આઈ એમ વેરી ટાયર્ડ હું ખૂબ થાકેલી છું મયુર ખાલી જગ્યા કાઉસમાં તમને આપવામાં આવેલું છે એક્સપ્રેસિંગ ચોઈસ તમારે એક્સપ્રેસિંગ ચોઈસની પથ પસંદગી કરવાની છે આપેલ વાક્યમાં વિકલ્પ અલગ અલગ આપવામાં આવેલા હશે વિદ્યાર્થી મિત્રો તેની અંદર આપણે જોઈએ ઓ આઈ એમ વેરી ટાયર્ડ મયુર કાલી જગ્યા તો આપવામાં આવેલું છે કે મયુર કીએ છે માયાએ કીધું ઓ આઈ એમ વેરી ટાયર્ડ તો મયુર તેને સલાહ આપશે બરાબર છે પસંદગી આપશે કે શુડ ટેક રેસ્ટ તારે આરામ કરવો જોઈએ તારે આરામ કરવો જોઈએ પછી આપણે બી વિકલ્પ લઈ ઈયુ શુડ સ્લીપ તારે ઊંઘી જવું જોઈએ સી You ought to sleep on a day. You would rather sleep than go to. ધફિસ ઓફિસ જવાને બદલે વધારે ઊંઘવું વધારે પસંદ કરવાનું કહે છે અહીંયા વુડ રાધર આવ્યું અહીંયા ધ્યાન આપવામાં આવેલું છે તો આપણને ખ્યાલ આવે એક્સપ્રેસિંગ ચોઈસની અંદર જવાબ તરીકે આપણે ડી લખવાનું થાય આ એડવાઇસ સજેશન આવે અહીંયા એડવાઇસ સજેશન આવે આ એડવાઇસ સજેશન કહી શકાય યુ વુડ રાધર સ્લીપ

એમએલ હું બીમાર છું ખાલી જગ્યા આપવામાં આવેલી છે અહીંયાં અહીંયા કાઉન્સમાં આપવામાં આવેલું છે વર્ડ એક્સપ્રેસિંગ ચોઇસ તમારે કેની પસંદગી કરવાની ચોઇસની પસંદગી કરવાની છે તો આઈ એમ એલ આઈ એમ સીખ હું બીમાર છું તો સુખ સલાહ કોઈ આપે કે કોઈ પણ વાક્ય છે આપણે પસંદ કરવાની વાત આવે આઈ એમ એલ તો આઈ વુડ રાધર કન્સલ્ટ એ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ આઈ વુડ રાધર કન્સલ્ટ અ ડોક્ટર ધેન લાય ઓન ધ બેડ પથારીમાં પડ્યા રહેવું શું એના કરતા બેટર છે કે ડોક્ટરનો સંપર્ક વધારે કરવો જોઈએ તો વોડ રાધર ધ્યાનનો ઉપયોગ થઈ ગયો આ કામ કરવું જોઈએ આપણે એમ કહી સેકન્ડ સેન્ટેન્સ ધોની કાન્ટ પ્લે વેલ ધોની સારું રમી શકતો નથી બરાબર છે તો અહીંયા વાક્ય આપ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર તમને એમ કીધું કે વડ રાધર આપી દીધું છે બે શબ્દ આપ્યા છે અને કાઉન્સમાં આપ્યું છે એક્સપ્રેસિંગ ઉપયોગ કરવાનો છે કેન્ડ પ્લે વે ધોની સારી રીતે રમી શકતો નથી તો કોક સલાહ દઈએ શું સલાહ દઈએ કે હે વડ રાધર વાક્ય બની રીતે હું એમ કઉ કે રોહિત કાંટ સ્પીક ઇંગ્લિશ તો કોઈ સલાહ દઈએ હી વુડ રાધર સેટલ ઇન ઇન્ડિયા ધેન ગો ટુ કેનેડા કેનેડા જવાની જગ્યાએ

તેવું દર્શાવવા માટે ઘણા બધા વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આવે પણ આપણે ત્રણ માર્ક ની અંદર પૂછવામાં આવે આઈડેન્ટિફાઈ ફંક્શન જોયું રિસ્પોન્ડ ડાયલોગ ચાર માર્ક ની અંદર આવે જોયું પાંચ માર્કની અંદર અધૂરું વાક્ય પૂર્ણ કરો આપણને એટલી તો ખબર પડે કે ચોઈસ આવ્યું એટલે વુડ રાધર અરસબર બને એવું ક્રિયાપદ ધેન પાછળ ફરી ક્રિયાપદ લખી શકાય ફરી એક વખત એક્સપ્રેસિંગ ચોઈસ ચોઇસ કરતા વિદ્યાર્થી મિત્રો અલગ છે આ મસ્ટ બી કેરફુલ કાળજી રાખવી જ્યારે બેમાં વચ્ચે ડિફરન્સ છે એલ્ટરનેટિવ એટલે વિકલ્પ થાય આઈધર ઓર નાઇધરનોર પણ અહીંયા એક્સપ્રેસિંગ ચોઈસ એટલે મગજમાં સીધી લાઈટ થવી જોઈએ માત્ર વુડ રાધર ધેન આ અને આ બંને વચ્ચે આટલું સામ્ય છે અહીંયા ક્રિયાપદ અહીંયા ક્રિયાપદ મોસ્ટલી હોય છે બોર્ડના જે એક્ઝામ ઓરિએન્ટેડ વાક્ય હોય છે આ બધું સમજવું જરૂરી છે કે આની અંદર ત્રણ ટોપિક આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આ ટોપિક પૂર્ણ કરી છે